राजकोट જિલ્લાના ઉપલેટા શહેરમાં શ્રી સરસ્વતી શિશુ મંદિર શાળામાં ભવ્ય ખેલકૂદ મહોત્સવ યોજવામાં આવ્યો હતો, જેમાં વિદ્યાર્થીઓએ પોતાના રહેલ કૌશલ્ય રજૂ કરીને પ્રોત્સાહિત ઇનામો પણ મેળવ્યા હતા। વિદ્યા ભારતી ગુજરાત પ્રદેશના નેજા હેઠળ શ્રી સરસ્વતી શિશુ મંદિર તથા સરસ્વતી પ્રાથમિક વિદ્યા મંદિર ઉપલેટા દ્વારા આયોજિત ખેલકૂદ મહોત્સવનું ઉપલેટા શહેરના મ્યુનિસિપલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના મેદાનમાં આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સૌરાષ્ટ્રભરમાંથી આવેલ આશરે 240 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, જેમાં દોડ, કૂદ, ફેક, સ્ટેન્ડિંગ જમ્પ અને થ્રોબોલ સહિતની સ્પર્ધાઓ યોજાઈ હતી। ત્યારે આ સ્પર્ધાની અંદર ખેલકૂદ મહોત્સવના તમામ ખેલાડીઓના કૌવત અને તેની શક્તિને પ્રોત્સાહન કરવામાં આવી હતી, જેમાં કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને ઉપલેટા નગરપાલિકાના યુવા પ્રમુખ મયુર સુવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। ઈશ્વરભાઈ મોહનભાઈ રૂપાપરા વિદ્યા ભારતી શિશુ મંદિર સંચાલિત ઉપલેટા સ્કૂલના પ્રધાનાચાર્ય હતા। તારીખ 2 અને 3 જાન્યુઆરીના રોજ સૌરાષ્ટ્ર સંભાગ કક્ષાનો ખેલકૂદ મહોત્સવનું આયોજન ઉપલેટા શિશુ મંદિરે કરેલ હતું। આ ખેલકૂદ બાળકોની અંદર રહેલું કૌવત, તેની અંદર રહેલી સુષુપ્ત શક્તિને અને તેમાં રહેલા કૌશલ્યને બહાર લાવવા માટેનો એક ખેલકૂદ મહોત્સવ દર વર્ષે કરવામાં આવે છે, પણ આ વર્ષે ઉપલેટાને આ તક મળી એ ખરેખર ઉપલેટા વિદ્યા મંદિરના અહોભાગ્ય છે। આ વિદ્યાલયની અંદર જુદા જુદા જિલ્લાઓમાંથી આવેલા વિદ્યાર્થીઓ ભૂતવળ રોકાઈ અને ખેલકૂદ ઉપલેટા માટે પધારેલા હતા અને આ મેદાન અમને નગરપાલિકા તરફથી એમના પ્રમુખના સહયોગથી પ્રાપ્ત થયું હતું, જે અમારા શિશુ મંદિર અને સૌરાષ્ટ્ર સંભાગ માટે ગૌરવની લાગણી હતી। બાળકોએ ખૂબ જ પોતાનું કૌશલ્ય દાખવી પ્રથમ અને બીજો અને ત્રીજો નંબર પ્રાપ્ત કરેલ હતો, તેમાંથી તમામ પ્રથમ અને બીજા નંબરને શિલ્ડ અને બેઝ આપી અને તેમનું સન્માન કરવામાં આવેલ હતું। ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવેલ હતા। દિલીપ બાબુલાલ મોરાસિયા, પાટણવાવ સંકુલ પ્રમુખ ઉપલેટા ટ્રસ્ટી શ્રી વિદ્યા ભારતી ગુજરાત પ્રદેશ આયોજિત સૌરાષ્ટ્ર સંભાગ ખેલકૂદ તેમજ ઉપલેટા શ્રી સરસ્વતી શિશુ મંદિર આયોજિત તારીખ 2-3 જાન્યુઆરી 2023ના રોજ ખેલકૂદ સ્પર્ધાનું આયોજન કરેલું હતું, જેમની અંદર 3 ભાગની અંદર આયોજન હતું, જેમની અંદર ઉપલેટાની અંદર એથલેટિક સ્પર્ધાનું આયોજન હતું, જેમની અંદર આખા સૌરાષ્ટ્રમાંથી વિદ્યાર્થીઓ આવેલા હતા। ફેક, સ્ટેન્ડિંગ બ્રોન્ઝ જમ્પ, કૂદ, ઊંચી કૂદ, લાંબી કૂદ, 100 મીટર દોડ, 200 મીટર દોડ, 1500 મીટર દોડ, 3000 દોડ, થ્રોબોલ આ પ્રકારની સ્પર્ધા હતી। વિદ્યાલય સ્થળે આયોજન કરી અને એમાં પ્રથમ નંબર આવેલા અહીંયા આવેલા હતા અને સૌરાષ્ટ્રમાંથી કુલ આશરે 240 વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો અને સાથે શિક્ષકો 40 શિક્ષકો ઉપસ્થિત હતા। આમ કરી અને સ્પર્ધાનું આયોજન કરેલું હતું। અલગ અલગ સ્પર્ધાની અંદર વિદ્યાર્થીઓ નંબર આવેલા હતા, સાથે આ કાર્યક્રમની અંદર સમાપન કાર્યક્રમ રાખેલો હતો। સમાપન કાર્યક્રમની અંદર સંભાગના સંયોજક નિતેશભાઈ પંડ્યા અને સાથે ઉપલેટા નગરપાલિકાના પ્રમુખ શ્રી મયુરભાઈ સુવા ઉપસ્થિત રહ્યા હતા, સાથે વિદ્યાલયના ટ્રસ્ટીઓ, વ્યવસ્થાપકો તેમજ દરેક વિદ્યાલયમાંથી આચાર્ય ગુરુજી ઉપસ્થિત હતા, ખાસ અમારે નિલેશભાઈ વરસાણી ઉપસ્થિત રહ્યા હતા, સાથે વિદ્યાલયમાંથી વિદ્યાર્થીઓ ભાગ લીધેલ હતો। ત્યારે યોજવામાં આવેલી આ સ્પર્ધાઓમાં સારું પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને ઉપસ્થિત મહેમાનો દ્વારા સન્માનિત ઇનામો આપી અને પ્રોત્સાહિત પણ કરવામાં આવ્યા હતા। જયેશ મારડિયા, ગુજરાત ન્યૂઝ, ઉપલેટા।